हेलो गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू परिश्रम स्कूल। आज आपणे स्टैंडर्ड 8 मैथ्स में चैप्टर नंबर 12 घात अने घातांक विषय अभ्यास करीशुं। ओके, सौप्रथम तो चैप्टर की शुरुआत करता पहला घात एटले शुं अने घातांक एटले शुं ए आपणे थोड़ी एक बेसिक कॉन्सेप्ट छे के माहिती मेळवी लईए। त्यारबाद घातांकना केटलाक नियमो के जे सात नियम छे तमने आपवामां आव्या छे ए आपणे वन बाय वन जोशुं। आधार कहते हैं जयरे 10 नो घातांक सपोज तुमने आपेलो छे 24 तो एने कहेवाय छे घातांक अने एने वाचवामां आवे छे 10^24 घात एटले के आधार एनो घातांक अने एने तमे वाची शको छो 10^24 घात तरीके। आ हती वात के चेप्टर नंबर बेसिक 12 समझ के जेमा आधार घात घातांक એટલે શું। ओके, नेक्स्ट આપણે જોઈએ કે ઘાતાંકના કેટલાક નિયમ કે જે નિયમ છે કેટલા છે સાત નિયમ છે છોકરાઓ ફક્ત ને ફક્ત સાત જ નિયમ છે આપણે યાદ રાખવાના છે વન બાય વન આપણે એને જોઈએ। ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે ઘાતાંકના નિયમ સૌથી પહેલો જે ઘાતાંકનો નિયમ છે તો કે એ છે a રેસ ટુ m गुणिया a रेस टू n એટલે કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m પ્લસ n ઘાત। એટલે આના ઉપરથી છોકરાઓ એવું તમને ખબર પડી શકે કે જ્યારે આધાર સરખો ઘાત અલગ અલગ હોય અને ગુણાકારમાં હોય ત્યારે એને તમે સરવાળો કરવાનો થાય। જ્યારે ગુણાકારમાં આપેલું હોય ત્યારે તમારે ઘાતનો શું કરવાનો છે સરવાળો, જ્યારે ભાગાકાર સ્વરૂપમાં હોય ત્યારે ઘાતની બાદબાકી કરવાની છે। શું કરવાનું છે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી। હવે ખાસ વારંવાર હું કહું છું કે એકની માથે શેર કોક હોય તો શેરની માથે હંમેશા શું હોય સવા શેર કોક થાય જ। યસ એક્ઝેક્ટલી એવી રીતે અહીંયા ઘાતની હંમેશા જે ઘાત હોય એ બંનેનો શું થાય ગુણાકાર। એટલે તમારો ત્રીજો નિયમ છે એ છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય છે, એટલે કે ગુણાકાર હોય ત્યારે એનો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી, અને જ્યારે ઘાતની ઘાત હોય એનો ગુણાકાર। આ હતા પ્રથમ ત્રણ નિયમ। હવે આપણે જોશું ચોથો નિયમ। ઓકે, ચોથો નિયમ છે a રેસ ટુ m ઇન્ટુ b રેસ ટુ m। હવે અહીંયા તમે જોઈ શકો છો છોકરો કે બંને આધાર છે કેવા છે અલગ અલગ છે આધાર, જ્યારે ઘાત છે કેવી છે સમાન છે m m। એટલે કે જ્યારે આધાર અલગ અલગ હોય ઘાત સરખી હોય ત્યારે તમે આધાર છે એનો ગુણાકાર અને ઘાત છે એને કોમન કાઢી શકો છો। ઓકે ચાલો હવે નિયમ નંબર જોઈએ 5। ચાલો શું છે નિયમ નંબર 5 તો કે a ની m ઘાત છેદમાં b ની m ઘાત બરાબર એવું લખી શકવાની જેમ જ છોકરા a ને b છે આધાર કે બંને લઈ લીધા અને ઘાત છે શું કરી લીધી કોમન કાઢી લીધી, આમાં ગુણાકાર સ્વરૂપમાં ઘાત કોમન કાઢી લીધી અને આમાં આધારનો ભાગાકાર કરી અને ઘાત છે કોમન કાઢી લીધી છે। ઓકે ચાલો હવે જોઈએ છઠ્ઠો નિયમ શું છે છઠ્ઠો નિયમ તો કે a રેસ ટુ માઇનસ n એટલે a ની માઇનસ n ઘાત હોય ત્યારે છેદમાં 1 ના છેદમાં a રેસ ટુ n એટલે કે ઘાત કેવી થઈ જાય છે પ્લસ થઈ જાય છે છેદમાં જાય છે ત્યારે। હવે અહીંયા જોઈએ a રેસ ટુ 0 એટલે એની 0 જ્યારે ઘાત હોય છે ત્યારે એની શૂન્ય ઘાત એટલે એનું મૂલ્ય છે ફક્ત ને ફક્ત
एक थाय छे એટલે a ની 0 ઘાત એની કિંમત છે 1. અહીંયા આપણે જોયું ઘાતાંકના કેટલા સાત નિયમો કે જ્યારે ગુણાકાર હોય છે ત્યારે શું થાય છે સરવાળો થાય છે ઘાતનો ભાગાકાર હોય છે ત્યારે ઘાતની બાદબાકી થાય છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય છે અને જ્યારે આધાર અલગ અલગ હોય છે ઘાત સરખી હોય છે ત્યારે ગુણાકાર સ્વરૂપમાં હોય તો શું થાય છે તો કે ગુણાકાર સ્વરૂપમાં જ્યારે હોય છે ત્યારે ઘાત કોમન નીકળી જાય છે આધાર એમનેમ રહે છે ભાગાકાર સ્વરૂપમાં હોય ત્યારે આધાર એમનેમ રહે છે ઘાત છે કોમન નીકળી જાય છે જ્યારે માઈનસ ઘાત હોય ત્યારે છેદમાં જાય છે ત્યારે પ્લસ થઈ જાય છે અને a ની ઘાત જ્યારે શૂન્ય હોય કાઈ ઘાત ન હોય ત્યારે એનું મૂલ્ય છે આધારનું ફક્ત ને ફક્ત 1 થાય છે અહીંયા આપણે જોયા ટોટલ ઘાતાંકના નિયમો 7 હતા જોવાનું હવે બહુ જ ઈઝી વેમાં જઈએ છે તો કે એક ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી કેટલાક દાખલા ગણવાના છે કેટલાક સાદુરૂપ આપવાના છે અને કેટલાકની કિંમત ગોતવાની છે આજે આપણે જ્ઞાનકડી શરૂઆત કરીએ તો એમાં સૌપ્રથમ જોઈએ કે તમને કોઈ અહીંયા એક સંખ્યા આપેલી છે પહેલા તો કે આપણે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ તો કે સૌપ્રથમ આપણે આજે શરૂઆત કરીએ કે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય છે ઓકે તો પહેલેથી શરૂઆત કરીએ 2435 છે એને ઘાત સ્વરૂપે જ્યારે લખવું હોય છે ત્યારે તમે એને એમ લખી શકો છો 2 ગુણ્યા 10 ની 1 2 3 કેટલી ઘાત છોકરાઓ 10 ની 3 ઘાત પાછળ 3 ડિજિટ છે એટલે 10 ની 3 ઘાત ઓકે ગુડ પ્લસ હજાર નો વાર હોય 4 ગુણ્યા 10 ની 1 અને 2 ની પાછળની સંખ્યા કેટલી છે 2 10 ની 2 ઘાત પ્લસ 3 નો વાર હોય 3 ગુણ્યા 10 ની 1 ઘાત કેટલી ઘાત 1 ઘાત અને છેલ્લે 5 ગુણ્યા 10 ની 0 ઘાત અહીંયાથી શરૂઆત કરવાની 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત 3 ઘાત 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત 2 ઘાત 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત ફક્ત 1 ઘાત અને 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત 0 ઘાત આ હતી ને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય કેટલી પ્રેક્ટિસ માટે આપણે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ એ તમારી વર્કબુકમાં આપ્યું છે આપણે ઝૂમ મીટિંગમાં પણ જોયું છે એ રીતે આપણે લખશું ઓકે ચલો નેક્સ્ટ હવે કરીએ છીએ સાદુ રૂપ આપો કે જેમાં અલગ દાખલો લીધેલો છે એક તમને પ્રેક્ટિસ માટે કે નિયમને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનો હવે આ એવો દાખલો છે છોકરો કે જેની અંદર એક બે વધારે નિયમ છે એ ભેગા થાય છે ચાલો આપણે જોઈએ કેવી રીતે ચાલો -5 ની 4 ઘાત ભાગ્યા -5 ની 8 ઘાત એટલે તમે જોઈ શકો છો કે આધાર સરખા ઘાત અલગ અલગ અને ભાગાકાર હોય ત્યારે ઘાતની શું થાય ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય હાલો લખીએ આધાર કોમન કાઢી દીધો -5 4 -8 એટલે ઘાતની આપણે શું કરી છોકરા બાદબાકી નિયમ નંબર કેટલા મહત્વ આપણો નિયમ નંબર 2 જ્યારે ભાગાકારમાં હોય ત્યારે ઘાતની બાદબાકી થાય છે ઓકે જોઈએ ચાલો -5 ના -5 એમ નેમ 4 -8 એટલે -4 તો આ નિયમ જો છોકરો કેવો આવ્યો અહીંયા a રેસ ટુ -n એટલે ઘાત આપણી પાસે કેટલી આવી માઇનસ ઘાત આવી માઇનસ ઘાત આવે ત્યારે શું કરવું પડે છેદમાં કરો તો એ પ્લસ થઈ જાય ચાલો કરીએ 1 ના છેદમાં -5 અને ઘાત જો -4 હતી ને હવે ખાલી 4 ઘાત થઈ ગઈ બીકોઝ એ છેદમાં હોય છે ઓકે ચાલો આપણને થઈ ખબર પડી ગઈ 1 ના છેદમાં -5 ની ઘાત 4 એટલે કેટલી વખત છે 4 વખત ચાલો કરીએ 1 ના છેદમાં માઇનસ હવે આનો ભાગ પડી ગયો ચલો -5 છે હજી એનો ભાગ પડે કે હા 1 ના છેદમાં -1 ની 4 ઘાત ગુણ્યા પ્લસ 5 ની 4 ઘાત 5 1 5 એટલે કે -1 અને 5 ના અવયવ પડેલા હવે ચલો પ્લસ થઈ જશે -1 અને 5 5 એકા
पांच माइनस प्लस माइनस अने आ छेद में छे એટલે प्लस एक ना छेद में पांच नी चार घात सिंपल छे छोकरा आखू सादरूप जेमा बे नियम आया एक जरे भागाकार होय त्यारे